હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં યુનિટ 1 લેટર્સ એન્ડ વર્ડ્સ. તો ગયા વિડીયોમાં આપણે શું જોયું હતું? એબીસીડી કેવી? તો કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. પહેલી એબીસીડીના અક્ષરને શું કહેવાય? કેપિટલ લેટર. બીજી એબીસીડીના અક્ષરને શું કહેવાય? સ્મોલ લેટર. તો આજે આપણે કેપિટલ લેટર અને સ્મોલ લેટર, મતલબ કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, બંને એબીસીડી આપણે ચિત્ર સહિત જોવાની છે. મજા આવશે ને બધાને? તો ચાલો આપણે ચાલુ કરીએ. ચાલો, મજા આવશે ને બધાને ચિત્ર જોવાનું? હારોહાર શીખતું જવાનું. પહેલાં પહેલી એબીસીડી હશે, પછી બાજુમાં બીજી એબીસીડીનો અક્ષર હશે. તો ચાલુ કરીએ. એ ફોર એપલ. તો જો આપણને માય પૂછે, પહેલાં પહેલી એબીસીડીનો એ આપ્યો, પછી બીજી એબીસીડીનો એ, પછી શું લખ્યું છે? એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એ ફોર આંટ. એ ફોર એપલ. એ ફોર આંટ. આંટ એટલે શું થાય? કીડી. જો આપણને ચિત્રમાં દેખાય છે એવી જ રીતે બી. બી ફોર બેટ. બી ફોર બોલ. તો પહેલાં કયો બી છે? પહેલી એબીસીડીનો, પછી બીજી એબીસીડીનો. મતલબ કે પહેલો કેવો કહેવાય? કેપિટલ લેટર. બીજો સ્મોલ લેટર. બી ફોર બેટ. બેટ એટલે બેટ. બી ફોર બોલ. સી ફોર કેટ. સી ફોર કપ. કેટ એટલે બિલાડી. એમાં પણ એવી જ રીતનું છે, પહેલાં પહેલી એબીસીડી પછી બીજી એબીસીડી. તમારે જોતું જવાનું છે અને શીખતું જવાનું છે. ચિત્ર હારો હારો હોય એટલે આપણને મજા આવે. કપ એટલે કપ. સી ફોર કેટ. સી ફોર કપ. કેટ એટલે બિલાડી. કપ એટલે કપ. ત્યાર પછી આવ્યો ડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોટ્સ. ડીમાં પણ એવી જ રીતનું, પહેલાં કેપિટલ લેટર પછી સ્મોલ લેટર. પહેલાં પહેલી એબીસીડીનો પછી બીજી એબીસીડીનો. ડી ફોર ડોગ. ડોગ એટલે શું થાય? કૂતરો. ડી ફોર ડોટ્સ. ડોટ્સ એટલે ટપકા. શું થાય? ડોટ્સ એટલે ટપકા. ડી ફોર ડોગ. ડી ફોર ડોટ્સ. તમારે બધાને મારી હારોહાર બોલતું જવાનું છે. ઈ ફોર એગ. ઈ ફોર એલિફન્ટ. પહેલાં તમારે શું જોવાનું? પહેલી બીજી એબીસીડીનો અક્ષર. સમજાય છે? જોતું જવાનું અને શીખતું જવાનું છે. ઈ ફોર એગ. એગ એટલે ઈંડુ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હાથીવાર આવે એટલે કોણ કોણ જોવા જાય આમાંથી? બધા જ જતા હશો. મજા આવે ને હાથી જોવાની? હાથી માથે સવાર થઈ અને ક્યારેક ક્યારેક આવતા હોય ગામમાં અથવા તો શહેરમાં, ક્યારેક એ હાથીવાળા લોકો છે એ હાથીને લઈ અને નીકળતા હોય. ફ્રોગ. ફ્રોગ જોયો છે? ચોમાસું આવશે એટલે નાના 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 કેટલા બધા ફ્રોગ આપણને દેખાશે. ફ્રોગ એટલે ડેડ ગો. કોને કોને બીક લાગે ફ્રોગની? કોને કોને લાગે? પહેલાં પહેલી એબીસીડીનો એફ, પછી બીજી એબીસીડીનો એફ. એફ ફોર ફ્રોગ. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. કેવી રંગબેરંગી માછલી હોય, એકદમ સરસ મજાની. તમે લોકોએ જોયું હશે કે આપણે ઝૂમાં કેવી રીતના ગયા હોય અથવા તો કોઈ હોટેલમાં ગયા હોય તો ત્યાં માછલી ઘર હોય. માછલી ઘરમાં અલગ 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 પ્રકારની મસ્ત મસ્ત માછલી હોય, રંગબેરંગી. ત્યાર પછી આવ્યો જી. જી ફોર ગોટ. જી ફોર ગ્રાસ. પહેલાં પહેલી એબીસીડીનો જી, પછી બીજી એબીસીડીનો જી. ગોટ એટલે શું થાય? બકરી.
પછી જી ફોર ગ્રાસ, ગ્રાસ એટલે શું થાય? ઘાસ. શું થાય? ઘાસ. જી ફોર ગોટ, જી ફોર ગ્રાસ. ત્યાર પછી આવ્યો એચ, એચ ફોર હેન્ડ, એચ ફોર હેટ. એચ, પહેલાં પહેલી એબીસીડીનો એચ, પછી બીજી એબીસીડીનો એચ. એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે શું થાય? હાથ. એચ ફોર હેટ, હેટ એટલે ટોપી. અત્યારે ઉનાળામાં બધા ઉપયોગ કરો ને, બહાર તડકામાં જવું હોય આપણે શેનો ઉપયોગ કરીએ? ટોપીનો. આઈ ફોર ઇંક, આઈ ફોર ઇન્સેક્ટ. પહેલાં પહેલી એબીસીડીનો આઈ, પછી બીજી એબીસીડીનો આઈ. તમારે પહેલાં એ જ જોવાનું છે અને એ જ શીખવાનું છે. ઇંક એટલે ઘડિયો. પહેલાં જ્યારે શરૂઆતમાં જ્યારે બોલપેનને નીકળું ને ત્યારે આવી રીતના ઇંક હોય, પછી આમાંથી છે ને એ લોકો પીછું બોરી બોરી અને લખતા ને એવું બધું કરતા. હવે તો આપણે બોલપેન આવી ગઈ. પહેલાંના જમાનામાં આવી ઇંક હોય ને, ઇંકને શું કહેવાય? શાઈ. સહી હોય ને એમાં પૂરીપૂરી, અને પહેલાંના જમાનામાં લોકો છે એ લખતા. ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. જે ફોર જ્યુસ, જે ફોર જાર. જ્યુસ પીધું હશે ને બધાએ, હમ, નાના એવા બોક્સમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જ્યુસ આવે. જે ફોર જ્યુસ, જે ફોર જાર. જાર એટલે કે બરણી. કે ફોર કિંગ, કે ફોર કાઇટ. કિંગ, કિંગ એટલે શું થાય? રાજા. કે ફોર કિંગ, પહેલાંના સમયમાં શું હતું? રાજા મહારાજા હોય, એ આખે આખું રાજ્ય હોય, એ પોતે સંભાળતા હોય. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. ઉત્તરાયણ આવે એટલે બધાને પતંગ ઉડાડવી બહુ ગમે. ઉત્તરાયણ આવે એના પહેલાં એને 10-15 દિવસ પહેલાં આપણે ધાબા ઉપર ચડીએ અને બધા પતંગ ઉડાડતા હોય. ઉત્તરાયણના દિવસે તો બધા મેળી ઉપર જ હોય અને પતંગ ઉડાડતા હોય. એલ ફોર લંબ, એલ ફોર લીફ. લંબ એટલે ઘેટાનું બચ્ચું. પણ તમારે પહેલાં જોવાનું કેપિટલ લેટર, સ્મોલ લેટર. એલ ફોર લીફ, લીફ એટલે શું થાય? પાંદડું. એલ ફોર લંબ, એલ ફોર લીફ. એમ ફોર મેન, એમ ફોર મંકી. એમ ફોર મેન, મેન એટલે કે માણસ. એમ ફોર મંકી, મંકી એટલે શું થાય? વાંદરો. એન ફોર નેક, એન ફોર નોઝ. પહેલાં પહેલી એબીસીડીનો એન, પછી બીજી એબીસીડીનો એન. વચ્ચે વચ્ચે બોલતી જાઓ એટલે તમને ખ્યાલ આવે તમારે શું જોવાનું છે. એ નેક એટલે ગળું. એન ફોર નેક. એન ફોર નોઝ, નોઝ એટલે નાક. બધું ગમે ને, ફૂલ સૂંઘવું ને બધું બહુ મજા આવે નહીં? ક્યારેક ક્યારેક ક્યાંક બારે ગયા હોય તેમ થાય કે મસ્ત મસ્ત સ્મેલ આવે છે. આજુબાજુમાં ક્યાંય મોગરાનું ફૂલ કે એવું કંઈ હોવું જોઈએ, અથવા તો કંઈ હોટલની આજુબાજુમાંથી આપણે નીકળી તો મસ્ત મસ્ત ત્યાંથી જમવાનું જે બનાવતા હોય એની સુગંધ આવતી હોય. ઓ ફોર ઓશન, ઓ ફોર ઓર. ઓશન એટલે દરિયો. ઓ ફોર ઓશન, ઓશન એટલે શું થાય? દરિયો. ઓર એટલે એને જે હલાવતું હોય હોડીને. એ પી ફોર પ્લામ, પી ફોર પેરોટ. પ્લામ એટલે એક જાતનું ફ્રૂટ, એક જાતનું શું છે? ફળ છે. પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ. જોયો છે પોપટ? ઘણા બધા લોકો ઘરે પાંજરામાં પોપટને પાડતા હોય. પાડતા ન હોય તો પણ ક્યારેક ક્યારેક મોર્નિંગમાં આપણા ઘર પાસે પોપટ આવ્યા હોય તો જોયા હોય. ક્યાંક પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય ઝૂમાં તો પણ આપણને તે અલગ અલગ પક્ષીઓ જોવા મળે. ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીલ. ક્વીન એટલે રાણી અને ક્વીલ એટલે એક પક્ષી. આર ફોર રોક,
આર ફોર રેટ. રોપ એટલે શું થાય? દોરડું. રોપ એટલે દોરડું. રેટ એટલે ઉંદર. આર ફોર રોપ, આર ફોર રેટ. એસ ફોર સન, એસ ફોર સનફ્લાવર. પહેલી એબીસીડીનો એસ અને બીજી એબીસીડીનો એસ બંને એસ સરખા થાય. સન એટલે સૂર્ય. એસ ફોર સન, એસ ફોર સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી. મસ્ત મજાનું ફૂલ હોય સૂર્યમુખીનું, જોયું છે કોઈએ? એકદમ મોટું અને બહુ મસ્ત હોય, એની અંદરથી બી નીકળે એ આપણે ખાઈ શકીએ. એનું તેલ પણ થાય, સૂર્યમુખીના બીનું તેલ પણ આવે. ટી ફોર ટેપ, ટી ફોર ટબ. ટી ફોર ટેપ, ટેપ એટલે શું થાય? નળ. ટી ફોર ટબ, ટબ એટલે ટબ. તમારે પહેલાં પહેલી એબીસીડી પછી બીજી એબીસીડીનો ટી એ સાથોસાથ જોતું જવાનું છે. જો અહીંયા ટબનો ફોટો આપ્યો છે. યુ ફોર અંકલ, યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અંકલ, અંકલ એટલે કાકા. માસા મામા, અંકલનો અર્થ ઘણા બધા થાય. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. વરસાદ આવે એટલે આપણે બહાર જવું હોય એટલે કાં રેઇનકોટ પહેરીએ અને કાં છત્રી પહેરી. મસ્ત મજાની રંગબેરંગી છત્રીઓ હોય, અલગ અલગ પેઇન્ટિંગ કરેલું હોય, અલગ અલગ કલર કરેલા હોય, નાના મોટી છત્રી હોય. વી ફોર વાયોલિન, વી ફોર વાયોલેટ. વી ફોર વાયોલિન, વાયોલિન એટલે એક વગાડવાનું યંત્ર. ને વાયોલેટ એટલે કલર, પર્પલ કલર. વાયોલેટ એટલે કેવો થાય? પર્પલ કલર. W for wall and W for water. W for wall, wall એટલે કૂવો. તમે ક્યાંય વાડીએ કે ક્યાંય ગયા હોય, જો તમે જોયું હોય ત્યાં કૂવો હોય, આપણે વાડીએ કંઈક વાયું હોય તો એને પાણી પાવા માટે આપણે પાણી છે કૂવામાં વરસાદનું પાણી આવે એ આપણે સંગ્રહ કરેલું હોય. પછી જ્યારે વરસાદ ન હોય ત્યારે આપણે ખેતરમાં જે પાક ઊભો હોય એને પાવા માટે આપણે પાણી કૂવામાંથી ઉપયોગમાં લઈ શકીએ. W for water, water એટલે પાણી. W for well, W for water. X for box, X for fox. Box એટલે box અથવા તો પેટી. Fox એટલે શિયાળ. Y for yachat and Y for yellow. Yachat એટલે નૌકા. Y for yellow, yellow એટલે yellow, પીળો કલર, yellow કલર. Z for zoo, Z for zebra. ઝૂમાં તમે ગયા છો ક્યારે? સરસ મજાના પ્રાણીઓ આપણને ઝૂમાં જોવા મળે. આપણે નજીકનું ઝૂ કયું છે? પ્રદ્યુમન પાર્ક. રાજકોટ જઈએ તે પ્રદ્યુમન પાર્કે સરસ મજાના અલગ અલગ પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળે. Z for zebra. ઝીબ્રા કેવું હોય? ચટ્ટાપટ્ટા, કાળો કલર અને ધોળો કલર, બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ચટ્ટાપટ્ટાવાળું શું હોય? ઝીબ્રા. મજા આવીને બધાને એબીસીડી શીખવાની. તો હવે તમારે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી ભૂલાવી જોઈએ નહીં, એકદમ સરસ મજાનું શીખી જવાનું છે. સારા અક્ષરે પહેલી અને બીજી એબીસીડી તમારે તમારી બુકમાં લખવાની છે. એ આજનું તમારું હોમવર્ક. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ.